तो આપણે પાઠમાં પાછા હતા ત્યાંથી શરૂ કરીએ કે ગાંધીજી કહે છે કે તેઓના મનમાં એક ખોટો વિચાર એ હતો કે ભણવામાં કે ભણતરમાં અક્ષર સારા ન હોય તો પણ ચાલે આવી ખોટી ધારણા આવો ખોટો વિચાર તેઓના મનમાં ક્યાંથી આવ્યો તેવું તેઓને યાદ નથી પણ તેઓ જ્યારે વિદેશ ગયા અને ત્યાંના બાળકોના ત્યાંના યુવાનોના અને ત્યાંના વકીલોના તેઓએ મોતીના દાણા જેવા અક્ષર જોયા ત્યારે તેઓને પોતાની ભૂલ છે એ સમજાય અને પોતાના ખરાબ અક્ષરો જોઈ તેઓ ખૂબ શરમાયા અને તેઓને ખૂબ પસ્તાવો પણ થયો। મેં જોયું કે નઠારા અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ। તેઓ કહે છે કે ખરેખર ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે એ આપણે ગણવી જોઈએ કે આપણે અધૂરું ભણતર છે એવું જાણવું જોઈએ કે જ્યારે વ્યક્તિના અક્ષર છે એ ખરાબ થતા હોય તો તેનું ભણતર અધૂરું છે તે આપણે માનવું જોઈએ। મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે મેં આગળ કીધું એ પ્રમાણે કે જ્યારે બાળક શાળામાં હોય તેના અક્ષર છે એ ખરાબ થતા હોય તો તેના મા બાપે અને શિક્ષકે તે અક્ષરો સુધારવા માટે જો પ્રયત્ન કરેલા હોય તો એ બાળકના અક્ષર એ આગળ જતાં સુધરે છે પણ એક વખત છે એ બાળકને એવા ખરાબ અક્ષર કરવાની ટેવ પડી જાય અને છેલ્લે સુધી એ ટેવ રહે તો આગળ જતાં એ બાળક અક્ષર સુધારી શકતું નથી કારણ કે એક વખત છે એ એવા ખરાબ અક્ષર કરવામાં જો હાથ તેનો બેસી જાય તો પાછળથી સારા અક્ષર કરવાની તે ટેવ કેળવી શકતો નથી અને પછી સારા અક્ષર થાય પણ નહીં। એક વખત હાથ બેસી ગયા પછી અક્ષરો છે એ સારા થઈ શકતા નથી એટલે જેમ બને તેમ અક્ષરો આપણે સારા કરવા જોઈએ। અને ગાંધીજી પણ કહે છે કે પાછળથી મેં અક્ષરો સારા કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કંઈ પાકે ઘડે કાંઠા ચડે નહીં એટલે બાળપણથી જ ખરાબ અક્ષરો છે તેઓ લખતા અને હવે તેઓના કીધે છે સારા અક્ષર થતા નહીં। તેઓ સારા અક્ષરમાં લખવાનો પ્રયત્ન કરતા એ છતાં પણ છે સારા અક્ષરે તેઓ લખી શકતા નહીં। જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો। તેઓ કહે છે કે જુવાનીમાં મેં જેની અવગણના કરી કે હું જ્યારે જુવાન હતો બાળક હતો શાળામાં ભણતો ત્યારે મેં સારા અક્ષરોની અવગણના કરી કે અક્ષરો સારા ન હોય તો પણ ચાલે આપણે ભણવામાં ખાલી હોશિયાર હોવા જોઈએ અને મેં સારા અક્ષરોની અવગણના કરી એ વાતનો હું આજ સુધી દંડ છે એ ભોગવી રહ્યો છું અને એ વાતનું મને આજ સુધી દુઃખ છે। દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનો આવશ્યક અંગ છે। દરેક યુવાન અને યુવતી આ મારો દાખલો જોઈ સાંભળી અને અત્યારથી જ ચેતી જાઓ કે સારા અક્ષર એ ભણતરનો વિદ્યાનો છે એ આવશ્યક અંગ છે કે આપણે ભણતા હોય તો સારા અક્ષર છે એ આપણા થવા જ જોઈએ। સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે। જે માણસને સારા ચિત્રો દોરતા આવડતા હોય તેના અક્ષર છે એ સારા થતા હોય। શું કામ? તો કે ચિત્રોમાં જે કંઈ પણ વળાંકો આવતા હોય તો અક્ષરોમાં પણ એવા જ પ્રકારના વળાંકો છે એ આવતા હોય એટલે જે સારું ચિત્ર દોરી શકતું હોય તે સારા અક્ષરો પણ કરી શકતું હોય। હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ અને ગાંધીજી તો કહે છે કે મારો તો એવો અભિપ્રાય છે કે પહેલાં અક્ષરો લખતા પહેલાં પણ બાળકોને છે એ ચિત્રકળા શીખવવી જોઈએ। જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમજ અક્ષર ઓળખતા શીખે। જેમ બાળકો છે એ પક્ષીઓને જોઈને ઓળખે છે ધીમે ધીમે આપણે તેને શીખવીએ કે આ ચકલી છે આ કોયલ છે આ કાગડો છે અને બાળક ધીરે ધીરે છે એ બધી વસ્તુ જોઈ અને તેના નામ છે એ ઓળખતો થાય। એવી જ રીતે અક્ષરોને પણ આપણે બાળકોને શીખવવા જોઈએ ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય।
અને એ બાળક જ્યારે ચિત્રકળા શીખી અને પછી એ અક્ષરો છે એ લખતા શીખે ત્યારે એના અક્ષર જાણે છાપેલા હોય તેવા ખૂબ જ સુંદર થાય છે। આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણો નોંધવા લાયક છે અને આ સમયના ભણતરના હું જ્યારે ભણતો ત્યારના બે બીજા સ્મરણો એટલે કે બીજી બે ઘટનાઓ એ પણ નોંધવા લાયક છે। વિવાહને લીધે એક વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો। વિવાહને કારણે જે મારું પહેલું વર્ષ બગડ્યું તે બીજા ધોરણમાં માસ્તરે છે એ બચાવી લેવાનો છે એ પ્રયત્ન કર્યો કે એક સાથે બે ધોરણની પરીક્ષા આપી દેવાની। મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા તો ત્યારે મળતી। આથે ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો। જે મહેનતુ અને હોશિયાર વિદ્યાર્થી હોય તેના માટે આ વસ્તુ છે એ સંભવ થઈ શકતી। માટે ગાંધીજી છે એ 6 મહિના જ છે એ 3જા ધોરણમાં રહી અને 3જા ધોરણનો આખો અભ્યાસ છે તેઓએ પૂર્ણ કરી લીધેલો અને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી તેઓને 4થા ધોરણમાં છે એ મૂકી દેવામાં આવ્યા। આથી હું કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય અને અહીંથી 4થા ધોરણથી છે એ ઘણું બધું શિક્ષણ છે એ અંગ્રેજીમાં પણ શરૂ થાય। મને કશી ખબર જ ન પડે। ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય, હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદલ ન સમજાય અને ભૂમિતિ પણ છે એ 4થા ધોરણથી જ શરૂ થાય અને એમાં પણ જે મુદલ છે જે વ્યાજ અને મુદલ આ ગણિતનું છે તે પણ ગાંધીજી છે એ કહે છે કે એ પણ મને સમજાતું નહીં। ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે। ભૂમિતિના જે શિક્ષક હતા તે ખૂબ સારું સમજાવતા પણ મને કંઈ ગેડ બેસે જ નહીં, પણ મને કંઈ સમજાતું જ નહીં। હું ઘણી વેળા નિરાશ થતો, કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં। ગાંધીજી કહે છે કે ઘણીવાર મને એવું થઈ આવતું કે 2 ધોરણ એકસાથે ભણવા કરતાં હું 3જા ધોરણમાં છે એ પાછો ચાલ્યો જાઉં, કારણ કે તેના શિક્ષક તેને કંઈ ભણાવતા તેઓને સમજાતું નહીં અને આવું 4થા ધોરણથી થતું। પણ એમ કરું તો મારી લાજ જાય, પણ જો હું એવું કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય અને જે શિક્ષકે મને આ કરવા માટે કીધેલું અને તેઓએ મને 4થા ધોરણમાં ચડાવ્યો તે શિક્ષકની પણ લાજ જાય જો હું 4થું ધોરણ છોડી અને 3જા ધોરણમાં પાછો ચાલ્યો જાઉં તો। એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો અને આ ભયના કારણે 4થું ધોરણ મૂકી અને 3જા ધોરણમાં પાછો ચાલ્યો જવાનો વિચાર છે એ ગાંધીજીએ પડતો મૂક્યો। પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે અને પ્રયત્ન કરતાં કરતાં ગાંધીજી એ ખૂબ સારું એવું ભણતર છે એ શીખી જાય છે અને યુક્લિડના 13મા પ્રમેય ઉપર છે એ તેઓ આવે છે ત્યારે એકાએક છે એ તેઓને એવું થાય છે કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી સી। ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો અને એ પછી ભૂમિતિમાં છે ગાંધીજીને વાંધો આવ્યો નહીં, તેઓને ભૂમિતિ છે એ ખૂબ સરળતાથી સમજાઈ જતો અને તેના રસનો વિષય પણ ભૂમિતિ છે એ બની ગયો। સંસ્કૃત અને ભૂમિતિ કરતાં સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી, પણ ભૂમિતિ કરતાં પણ જે સંસ્કૃત વિષય છે તેમાં ગાંધીજીને વધારે મુશ્કેલી પડી। ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું।
ભૂમિતિમાં કંઈ ગોખવાનું તો હોય જ નહીં, જેવું કે તે પ્રમાણે છે એ દાખલો ગણી નાખવાનો હોય. પણ સંસ્કૃતમાં તો છે એ બધું ગોખવાનું જ રહ્યું, શ્લોકો છે, સૂક્તિઓ છે, એ બધું જ છે એ ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો અને આ સંસ્કૃત વિષય પણ છે એ ચોથા ધોરણથી જ શરૂ થયેલો. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા અને છઠ્ઠા ધોરણમાં છે એ ગાંધીજી હાર માની લે છે, કારણ કે તેઓના સંસ્કૃત શિક્ષક છે એ બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણો શીખવવાનો લોભ રાખતા, તેઓ વિદ્યાર્થીને ઘણું બધું છે એ શીખવવામાં માનતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. સંસ્કૃત શીખવનારા શિક્ષક અને જે ફારસી ભાષા શીખવનારા જે શિક્ષક હતા તેની વચ્ચે જાણે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા, વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી છે એ અંદરો અંદર માહે માહે એટલે અંદરો અંદર છે એ વાતો કરે કે ફારસી ખૂબ જ સહેલું છે અને ફારસી જે શીખવનાર જે શિક્ષક છે તે પણ બહુ ભલા છે, તે પણ બહુ સારા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. વિદ્યાર્થી જેટલું પણ છે એ કાર્ય કરીને આપે તેટલામાં જ તેઓ છે એ માની જાય છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોંભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. હું પણ એટલે ગાંધીજી પણ કહે છે હું પણ સહેલું છે એ વાત સાંભળી અને લોંભાયો અને એક દિવસ ફારસીના વર્ગમાં છે એ હું જઈને બેસી ગયો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું, તેમણે મને બોલાવ્યો અને આ વસ્તુ જોઈ અને જે સંસ્કૃતના શિક્ષક હતા તેને ખૂબ દુઃખ થયું કે તેમનો સંસ્કૃતનો વિદ્યાર્થી આજે ફારસીના વર્ગમાં જઈને બેસી ગયો. આ વાતને લઈ અને શિક્ષકને ખૂબ દુઃખ થયું. તેઓ ગાંધીજીને બોલાવે છે અને પૂછે છે તું કોનો દીકરો છે એ તો સમજ, કે તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. તારા ધર્મની ભાષા જે સંસ્કૃત ભાષા છે એ તો આપણા ધર્મ સાથે સંકળાયેલી છે, વેદો પુરાણો આ બધું જ છે એ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું છે. એટલે તેના શિક્ષક છે તેને બોલાવી અને સમજાવે છે કે આ તારી ધર્મની ભાષા છે એ તું નહીં શીખે, તને જે કંઈ પણ ન સમજાતું હોય તે તું મને કહે. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું, આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે, તારે એમ હારવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ. હું બધા વિદ્યાર્થીઓને સરળ રીતે સંસ્કૃત શીખવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો છું, આગળ જતાં તો તારે તેમાં રસના ઘૂંટડા પીવાના છે, આગળ જતાં તારે તેમાં વધુ ને વધુ રસ લેવાનો છે, તારે આમ હારવું જોઈએ નહીં, તું ફરી મારા વર્ગમાં આવીને બેસી જા. હું શરમાયો. ગાંધીજી છે એ કહે છે કે આ વાત સાંભળી અને હું મેં થોડીક શરમ અનુભવી. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો અને એના એ શિક્ષકના પ્રેમની અવગણના ગાંધીજી ના પાડી શક્યા નહીં. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. આજે મારો આત્મા છે એ કૃષ્ણશંકર માસ્તરનો છે એ ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખી શક્યો તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. તેઓ કહે છે કે જેટલું આ માસ્તરે મને સંસ્કૃત શીખવું એ ત્યારે હું જો એ સંસ્કૃત ન શીખો તો આજે સંસ્કૃત શાસ્ત્રોમાં હું જે રસ લઉં છું એ આજે હું ન લઈ શકત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, મને તો એ વાતનું દુઃખ છે કે હું સંસ્કૃત વધારે છે એ શીખી શક્યો નહીં, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના જ રહેવું ન જોઈએ. અને પાછળથી હું સમજ્યો કે જે કોઈ પણ હિન્દુ બાળક છે જો તેને સંસ્કૃતનો સારી રીતે અભ્યાસ તો આવડવો જ જોઈએ. તો હવે આગળનો વિડીયો છે એ આપણે આગળ ભણીએ.